माने के विद्यार्थी मित्रों 11 साइंस फिजिक्स में एपिसोड नंबर 10 आगर ऑनलाइन एजुकेशन में आपनो स्वागत छे। जे वगैरह આપણે સંગ્રહ એનું બીજું નામ આપણે જોઈ ગયા હતા અથડામણ, એનું ત્રીજું નામ જોઈ ગયા હતા કોલાઇઝન, એનું ચોથું નામ જોઈ ગયા હતા એક્સિડન્ટ। પણ અહીંયા ફિઝિક્સ માં આપણે શબ્દ વાપરી રહ્યા છે કોલાઇઝન અથવા સંગ્રહ। संगात की व्याख्या अंदर लखेली नहीं अने जो व्याख्या तमने समझ पड़े तो हूँ टूंक में बताई दू। अणु अणु वच्चे नी क्रमिक अथड़ामण अने संगात कहे याद रही जाए एवं हवे याद न रहेतो होय तो बोर्ड पर आपणे बोर्ड नी उपर आम दस्तावेज खंखेरीए त्यारे अणुओ टोकना उड़े छे। आ उड़े जे छे अने अणुओ ए शुं थाय छे एकबीजानी अथड़ामण एकदम नजीवी लखाण लखेलू गति ऊर्जा संगात के अंदर गति ऊर्जा
ખાલી ધ્યાન રાખજો એકદમ ચોથો દાવ લઈ આવ્યો છે વેગમાન સંરક્ષણ બરાબર ના નિયમ પ્રમાણે ના નિયમ પ્રમાણે બરાબર ધ્યાન દીજો તો કહે m1 v1 એટલે અહીં લખું તો અહીંયા પણ m1 v1 દળનો પહેલો પણ m1 દળનો પણ વેગ v1 એટલે m1 v1 કહે છે હવે બીજો કહો છે m2 એટલે આગળ લખું છું m2 બરાબર અને 0 લખો તો લખી શકાય દળનો પણ જોડે સંઘાત કાર્ય બી ને નોંધા એક એક
दीवाल ने लात मारो, दीवाल घसे ना घसे केम? कार्य ने व्याख्या प्रमाण कार्य डबल बेटे वर्क बराबर फोर्स इनटू डिस्प्लेसमेंट। मैं शू करो दीवाल ऊपर फोर्स एटले के बल लगायो पर स्थानांतर थयो नहीं, आवा संदर्भमां कार्य शू कर्यो आपणे जीरो कर्यो बराबर। हवे खूणा दीवाल छे कोस 90 करो तो कार्य की किंमत शू थशे? अहींया आगळ आ बात तमने बताई दी, कोस जीरो करो तो 1 थई जाय बराबर। आ बधुं पण मैं तमने बताय एवा नाना नाना सवालो बराबर। कार्य शून्य, कार्य धन, कार्य ऋण बराबर। बल लगाओ स्थानांतर ना थाय आवा संदर्भमां कार्य जीरो आपणे बतायो दू। આવા નાના ના સવાલો તમારા દાખલાઓ નાના ના પ્રશ્નો તરીકે મૂકેલા છે, એ ખાલી જોવાના છે, કરવા નથી। હવે તમે જોયો સ્વાધ્યાય નો 10મો એકદમ વિચિત્ર બરાબર, ધ્યાનથી જોયો પાવર બરાબર। તો પાવર નું બીજું નામ છે કાર્ય દ્વારા। હવે કાર્ય દ્વારા ની અંદર આપણે જાણીએ પાવર બરાબર વિધાઉટ ટિકિટ, મેં તમને કહ્યું ડબલ્યુ અપોન ટી સૂત્ર પ્રમાણે કાર્ય ડબલ્યુ બરાબર જેનું પારિમાણિક સૂત્ર ડાયરેક્ટ અહીંયા લખેલું છે બરાબર। કાર્ય નું પારિમાણિક સૂત્ર મેં તમને લાઈફ ટાઈમ યાદ રાખવાનું કીધું, કાર્ય ડબલ્યુ બરાબર એમ ઇન્ટુ ડી પ્રમાણે, એ બરાબર એમ એ ડી પ્રમાણે એમ વન એલ ટુ ડી માઇનસ ટુ બરાબર। હવે અહીંયા આગળ નીચાર ડી બરાબર પાવર ડી બરાબર વિધાઉટ ટિકિટ ડબલ્યુ આર ટી બરાબર, એટલે એમ એ ડી અપોન ટી કરો છો ત્યારે આ પાવર નું પારિમાણિક સૂત્ર જે લઈએ છે એમ વન એલ ટુ ડી માઇનસ ટી બરાબર એટલે થયો। હવે એની અંદર શું કર્યું છે તમને પૂછ્યું છે, અહીંયા પાવર એક જ દિશામાં ગતિ કરતો હોય તો ટી નો સંબંધ એક્સ સાથે શું? આવો દાખલો લખે જો ખાલી મુદ્દા લખે જરા ફટફટ તમારે એસાઇનમેન્ટમાં પણ લખાય બરાબર, અને આ નોટ તમે છેલ્લે બતાવો તેના માર્ક આપણે આપીએ છે 20 માર્ક મેં તમને કહ્યું છે। એ પ્રમાણે શું લખ્યું પાવર બરાબર પારિમાણિક સૂત્ર લખ્યું, પાવર ને આપણે એક દિશામાં ગતિ કે અચળ ધારેલો છે જેની અંદર પાવર માં એમ એ ટી માં દળ ને અચળ રાખવું બરાબર, તો એલ ટુ ટી માઇનસ સી થશે। હવે મેં પૂછવું છે એલ ટુ ટી માઇનસ સી નું મોટું બરાબર છે તો એલ ટુ ઉપર જાય ટી માઇનસ સી એસઆઈ ની જેમ ગોઠવણ બરાબર, એનો મતલબ એમ થયો કે અહીંયા આગળ એલ અને ટી નો સંબંધ જયારે બતાવવામાં આવે છે બરાબર, તો અહીંયા આગળ આઈઆઈ ભૂલથી લગાવ્યું છે એલ ટુ ટી માઇનસ એટલે શું થયો, તો અહીંયા એલ સ્ક્વેર ચલે છે કોને ટી માઇનસ ટી ને બરાબર એટલે ઉપર આવશે અને માઇનસ ટી થશે, મીન્સ એલ ટુ ચલે ટી થ્રી બરાબર। એનો મતલબ કહે છે અહીંયા આગળ કે એક્સ બરાબર એ અહીંયા સમય ટી એટલે સમય પીરિયડ ટાઈમ સમયમાં મપાય એટલે ટી રે શું થયો આ બે અને અહીંયા આ ત્રણ અહીંયા બે ના નીચે ગયા એટલે અહીંયા સંબંધ તમને બતાવે છે। પછી અહીંયા નાના પ્રશ્નોમાં દાખલામાં પૂછાય છે અને એ જ તમારા સ્વાધ્યાયનો અભ્યાસ કેમ ની કિંમત આઈ જે કેમ આપેલી જોયેલો આઈ આઈ કેમ જે કેમ અને કે કેમ માં આપેલી છે, ડી બરાબર ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર અહીંયા કે એટલે ઝેડ એક્સિસ સાપેક્ષમાં બતાવ્યું છે। હવે કાર્યની મેં ડેફિનેશન પ્રમાણે કાર્ય ડબલ્યુ બરાબર એમ ઇન્ટુ ડી જો એ બરાબર માઇનસ 1 અલ્પવિરામ પ્લસ 2 એટલે 2 આ છે એનો ડી બરાબર એનો અહીંયા નથી આપેલો એટલે એક્સ નથી આપેલો 0 વાય નથી આપેલો 0 અને 4 ઝેડ નથી આપેલો એટલે ઝેડ નો એકમ સદિશ આપેલો છે। હવે એનો ગુણાકાર તમે કરશો એટલે 7/5 ગુણાકાર 0 આજે ગુણાકાર જવાબ શું આવશે માત્ર અલ્પવિરામ ગુણાકાર થાય બાકીનો 0 થાય શું જવાબ 4 કરી 12 કાર્ય અહીંયા આગળ 12 જોડ દે કીધું ધરો કહેવાય। આ બીજો એક્ઝામ્પલ બોલો બીજો એક્ઝામ્પલ તમારો 12 માં આપેલો ગતિ ઊર્જા આપેલી છે, આ ગતિ ઊર્જા ની અંદર કાઇનેટિક એનર્જી આપેલી છે જેની અંદર વેગ નથી આપેલો બરાબર, એટલે જોયેલો કાઇનેટિક એનર્જી બરાબર હાફ એમ્પી સ્ક્વેર કોની ઇલેક્ટ્રોન માટે, કાઇનેટિક એનર્જી પ્રોટોન માટે એટલે હાફ એમ પ્રોટોન નો હાફ એમ્પી પી ઇન્ટુ ઈ હાફ એમ્પી ઇન્ટુ વીપી નો સ્ક્વેર બરાબર 100। હવે ગુણોત્તર લો કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન અપોન ઇલેક્ટ્રોન બરાબર બંને નો ગુણોત્તર 10/100 તમારા ગાળામાં 1/10 બરાબર, એટલે અહીંયા આગળ 1/10 કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન અપોન ઇલેક્ટ્રોન બરાબર આ જવાબ તમારો 1/10। હવે ધ્યાનથી જુઓ કે આપણે શોધવાનું છે અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોન નો વેગ નો ગુણોત્તર માં રજૂ કર્યું, ઇલેક્ટ્રોન અને પ્રોટોન ના ગુણોત્તર માં શું કર્યું અહીંયા આગળ આ જવાબ તમારો 1/10 અને આની સાથે આ ગુણાકાર કરો, અહીંયા ગુણાકાર કરો આ ગુણાકાર કરો એટલે V અપોન VP નો સાદુરૂપ આપશે તમારો 70/9/11 બરાબર તમારો જવાબ 138.22 તેથી આપણે લખી શકે આગળ જો હોય તો લખી શકાય કે v સ્ક્વેર બરાબર જે જવાબ vp સ્ક્વેર એનો મતલબ સ્ક્વેર કરો તો v બરાબર 13.54 vp એનો મતલબ એ થાય છે કે ઇલેક્ટ્રોન ની કિંમત જે છે પ્રોટોન કરતા હંમેશા વધુ છે બરાબર। આવું કઈ પૂછ્યું અહીંયા આગળ 12 ની અંદર અહીંયા આપણે મિત્રો